કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે બનાસકાંઠામાં લોકડાઉનની મોટી અસર બટાટાના વેપાર ઉપર પડી છે. લોકડાઉનના કારણે બટાટાના વેપારમાં 40% ઘટાડો થયો છે, જેથી વેપારીઓને કોલ્ડ સ્ટોરેજના માલિકો મંદીનો ભય સતાવી રહ્યો છે. દેશમાં બટાટાના નગર તરીકે જાણીતા ડીસા પંથકમાં બટાટામાં સતત 4 વર્ષની મંદીના કારણે આ વર્ષે ખેડૂતોએ બટાટાનું વાવેતર ઓછું કરતા બટાટાનું ઉત્પાદન 2.50 કરોડ કટ્ટા થયું હતું, જેના કારણે બટાટાના ભાવ ઉચકાતા ખેડૂતોમાં ખુશી છવાઈ હતી. બટાટામાં તેજી દેખાતા ખેડૂતોએ વેપારીઓ સારા ભાવને આશય પોતાના બટાટા દિશાને 160 જેટલા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કર્યા હતા. જોકે અચાનક લોકડાઉન થતા મોટી હોટલો, રેસ્ટોરન્ટો તેમજ વેફર પેકિંગની કંપનીઓ બંધ થતા બટાટાનું વેચાણ 40% જેટલું ઘટી ગયું છે. હાલ રોજની ફક્ત 250 જેટલી ગાડીઓ ભરાઈને નિકાસ થાય છે, જેમાં 75-80 હજાર બટાટાના કટ્ટાનું નિકાસ થાય છે, જે ખૂબ જ ઓછું છે. તો બીજી બાજુ વેફર પેકિંગ અને પ્રોસેસિંગ વેરાયટીમાં બટાટાનો નિકાસ થતો નથી. લોકડાઉનમાં માર્કેટમાં માંગ સામે બટાટાનો સ્ટોક વધુ હોવાના કારણે બટાટામાં મંદી આવવાની શક્યતાઓ દેખાતી હતી. વેપારી અને કોલ્ડ સ્ટોરેજના માલિકોની ચિંતામાં વધારો થયો હતો. બીજી બાજુ કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતા ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને નેપાળના મજૂરો વતન જવાની પ્રક્રિયા કરી રહ્યા હોવાથી જો મજૂરો જતા રહેશે તો કોલ્ડ સ્ટોરેજમાંથી બટાટા માર્કેટમાં આવશે નહીં, જેના કારણે બજારમાં બટાટાની કૃત્રિમ અછત સર્જાશે, જેના કારણે લોકોને મોંઘા ભાવે બટાટા ખરીદવા પડશે. લોકડાઉન ખુલ્યા બાદ મોટા પ્રમાણમાં બટાટાનો સ્ટોક બજારમાં આવતા બટાટાના ભાવ ગગડી જશે તેવો ભય કોલ્ડ સ્ટોરેજના માલિકોને સતાવી રહ્યો છે, જેના કારણે તેઓ સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે લોકડાઉન જલ્દી ખુલી જાય, જેથી બટાટાના વેપાર ઉપર અસર ન પડે અને મંદીનો માર સહન ન કરવો પડે. આપ જાણો છો, છેલ્લા 4-5 વર્ષના બટાકાના મંદીના હિસાબે ખેડૂતોએ વાવેતર ઓછું કર્યું અને જેના કારણે અત્યારે બટાકાના ભાવમાં ઉછાળામાં ખેડૂતોને પણ સારા એવા ભાવો મળી રહ્યા હતા અને કોલ્ડ સ્ટોરમાં પણ સ્ટોક થયો છે. પણ કોવિડ એટલે કોરોના વાયરસના કારણે અત્યારે 60% જ બટાટાની ડિમાન્ડ છે, 40% નથી. એનું કારણ કે જે હોટલો છે, નાના ફૂડ સ્ટોલો છે, બધું સદંતર બંધ છે. જો લોકડાઉન લંબાશે તો ખેડૂતો, વેપારી અને કોલ્ડ સ્ટોર ઉદ્યોગને આર્થિક નુકસાન વધુ પડવાની સંભાવનાઓ છે. તેની સાથે સાથે બીજી આ પરપ્રાંતીય મજૂર પંજાબ, યુપી, બિહાર અને નેપાળથી જે અહીંયા આવેલા છે, જો એ બહાર એમને મૂકવાની વ્યવસ્થા કરે તો અહીંયા બટાટાની નિકાસી ન થાય અને આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ છે. કારણ કે જો બહારના રાજ્યના મજૂર ત્યાં જતા રહે તો અહીંયા કૃત્રિમ અછત ઊભી થાય અને એની સીધી અસર ઉપભોક્તાઓને અને કોલ્ડ સ્ટોર ઉદ્યોગને પડે અને આર્થિક મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, બનાસકાંઠા.